मित्रों आजनो वेबिनार अने अगाउना वेबिनार तमे जे जोया अत्यार सुधीना वीडियो स्वरूपे दरेकने एक इच्छा होय जिज्ञासा होय क्या वक्ता वेबिनार नु संचालन करनार एना विषे थोड़ो घणो जाणी ले कौशिक व्यास वडोदरा गुजरात में रहू छू मोटिवेशनल स्पीकर छू कॉर्पोरेट ट्रेनर अने कॉर्पोरेट कंसल्टंट छू शिक्षण लाइन नी अंदर 40 वर्ष थी वर्ल्ड फेमस एमएस यूनिवर्सिटी ना ग्रेजुएट लेवल ना विद्यार्थियों ने व्यवस्थित मार्गदर्शन आपवानो एकेडमी चलाऊ छु साहेब 40 वर्ष थी अने मने कहेवा दो के अमारो आपो कुटुंब चार जनरेशन थी एजुकेशन फील्ड साथे संकळायेला छे અને આ 40 વર્ષની કરિયરમાં નિયરલી 35,000 ગ્રેજ્યુએટ્સ તૈયાર કરેલા છે તો ટીચિંગ એ પ્રોફેશન નથી પરંતુ મારા માટે ટીચિંગ એ પેશન છે તો આજે આપણે આનાથી શરૂઆત કરીએ કે મારી સ્ટ્રગલ અને તમારે આજે જે જાણવું છે કે સફળતા કઈ રીતે હાંસલ કરી શકાય તો આજના વેબિનારનું ટાઇટલ છે સફળતાની ત્રણ ફેક્ટરી આઈ રિપીટ સફળતાની ત્રણ ફેક્ટરી જેને અંગ્રેજીમાં સક્સેસ ફેક્ટરી કહીએ સાહેબ તમે લોકોએ સફળતા માટેની ટિપ્સ સફળતા માટેના સ્ટેપ્સ એના ઘણા બધા વિડીયો જોયા હશે પરંતુ આજે કંઈક અલગ તમારી સાથે લઈને આવી રહ્યો છું કે સફળતા મેળવવા માટે અને સફળતાને ટકાવી રાખવા માટે મને કહેવા દો કે જ્યારે જ્યારે તમારે સફળતા મેળવવાની હોય છે ત્યારે ત્રણ ફેક્ટરી યાદ રાખજો એક કે તમારે મગજની અંદર આઈસ ફેક્ટરી રાખવાની છે મગજની અંદર આઈસ ફેક્ટરી જીભ ઉપર ટંગ સુગર ફેક્ટરી રાખવાની છે અને મિત્રો ત્રીજું અને મહત્વનું બહુ ઓછા વ્યક્તિઓ સફળ વ્યક્તિઓ રાખી શકે છે અને તે છે દિલમાં લવ ફેક્ટરી દિલમાં લવ ફેક્ટરી સાહેબ મિત્રો જુવાન એન્ટરપ્રેન્યોર જે અહીંયા બેસેલા છે કે જેમણે સફળતા મેળવવી છે એમને મને કહેવા દો કે સફળતા નસીબથી નથી મળતી સફળતા નસીબથી નથી મળતી પરિશ્રમથી મળે છે અથાગ પ્રયત્ન કરવો પડે છે અને જે વ્યક્તિઓને આજે તમે સફળ જોઈ રહ્યા છો એમનો વર્ષોનો પરિશ્રમ આજે એમને ફળ આપી રહ્યો છે એના માટે ગુજરાતીમાં એક કહેવત છે કે અડગ મનના માનવીને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તમારી પાસે એક વિલ પાવર હોવું જોઈએ એક ડિટર્મિનેશન હોવું જોઈએ તો આજે આપણે આ ત્રણ ફેક્ટરીની વાત કરીશું સૌથી પહેલા આપણે લવથી શરૂ કરીએ કે લવ ફેક્ટરી છે શું કે જ્યારે જ્યારે તમે સફળતા
કોઈ પણ ક્ષેત્રમાં મેળવો છો અહીંયા સફળતાની વાત માત્ર બિઝનેસની નથી સમાજમાં માન પ્રતિષ્ઠા એ પણ સફળતા છે કુટુંબની અંદર સમાજની અંદર જે પણ ફરો છો અને તમને જે કાંઈ લોકો સમજે છે માન આપે છે અને પણ સફળતા કહેવાય સાહેબ તો આવા જ સક્સેસફુલ લોકોની વાતો આજે કરવા આપણે ભેગા થયા છે ઓર્કિડ ફાર્મા કંપનીના સીઈઓ શ્રી કે રાઘવેન્દ્ર રાવ નામ સાંભળેલું છે ઘણા બધાના ફેશિયલ એક્સપ્રેશન દેખાય છે એમને ફક્ત 13 વર્ષની અંદર 300 મિલિયન ડોલર ના ટર્નઓવર નો બિઝનેસ કર્યો બરાબર સાંભળજો 13 વર્ષ અને 300 મિલિયન ડોલર નાની સુની વાત નથી હું થોડા દિવસે તમને તારાથી બતાવતો આ હકીકત છે એમના પુસ્તકની અંદર લખેલા છે અને એમને સપનાના સોદાગર તરીકે નામના મેળવેલી છે એમને પણ નિષ્ફળતા આવેલી પરંતુ આટલું મોટું ટર્નઓવર ક્યારે કરી શક્યા તો એમનામાં એક લવ ફેક્ટરી દિલમાં હતી જ્યારે એમને પોતાના ઉદ્યોગની શરૂઆત કરીને પહેલી ફેક્ટરી નાખી એ જમાનામાં વર્ષો થયા તે વખતે કામદારોને આવવા માટે કોર્પોરેશનની બસ હતી પણ એ 5 કિલોમીટર દૂર ઉતારે કામદારોને ચાલીને આવવું પડે થાકી જાય બહુ નાની વાત છે રાઘવેન્દ્ર રાવે વિચાર્યું મારા કામદારો પાસે જો સ્ફૂર્તિથી કામ લેવું હોય તો મારે એમને ફેસિલિટી આપવી જોઈએ પહેલું જ ઉદાહરણ એમને પોતાની બસ સર્વિસ શરૂ કરી બીજો કે લંચ અને ડિનરના સમયની અંદર રાઘવેન્દ્ર સીઈઓ કામદારો સાથે સ્ટાફના માણસો સાથે બેસતા અને એમની ભાષામાં વાત કરતા જિંદગીમાં યાદ રાખજો કે જે લોકો સાથે તમે જે રીતે મળો છો એમને કઈ વસ્તુ ગમે છે એમના લેવલની જો વાત કરશો ને તેમનો પ્રેમ બહુ આસાનીથી જીતી શકશો એટલું જ નહીં પરંતુ એ જમાનામાં કામદારોના બાળકોને ભણાવવા માટેની શિષ્યવૃત્તિ કોઈ પણ લખાણ વગર કોઈ પણ બોન્ડ લખાયા વગર એમને આપે એટલું જ નહીં પરંતુ દરેકે દરેક સ્ટાફ મેમ્બરને અને એમના કુટુંબીજનોના જ્યારે પણ વર્ષગાંઠ આવે મેરેજ ડે આવે કે ઘરમાં સારો પ્રસંગ આવે સાહેબ સમજો આ પ્રેમની વ્યાખ્યા છે દિલમાં તમારી પાસે લવ ફેક્ટરી હોવી જ જોઈએ અને તે વખતે દરેકને કોઈ ને કોઈ પ્રકારે પુરસ્કાર આપતા ભેટ આપતા પણ મને કહેવા દો કે કંપનીનો વાઇસ પ્રેસિડેન્ટ હોય કે કંપનીનો સામાન્ય પટાવાળો હોય સાહેબ બધાને એક સરખી ભેટ મળતી તમે જોઈ શકો છો કે દિલ જીતવા અને તમારા દિલમાં ખરેખર લવ ફેક્ટરી આનું નામ છે તો સફળતા મળે તો મિલિયન ડોલર એનો તમે ટર્નઓવરથી બિઝનેસ કરી શકો અને આગળ જઈ કે સાહેબ જ્યારે આપણે સફળતા મળે છે તે વખતે ઘણા બધા વ્યક્તિઓ આપણી નિંદા અને ટીકા કરતા હોય છે અને એવું કહેવામાં આવે છે કે લોકોને આપણી સફળતા પસ્તી નથી આ એક કુદરતી છે કે જ્યારે લોકોને આપણી સફળતા ને ઈર્ષ્યા આવે જેલસી થાય તે વખતે કોઈ ને કોઈ પ્રકારે નેગેટિવ બોલતા હોય છે જ્યારે લોકો નેગેટિવ બોલે તે વખતે આપણે એક સામાન્ય ગુસ્સો આવતો હોય છે
એના વિશે આપણે કોઈ પણ જાતનો પ્રત્યાઘાત નહીં આપવાનો, પરંતુ તું સમિતિ અને કહેવાનું કે ભાઈ તે જે કઈ મારા માટે આ કહ્યું એ મારા માટે ખરેખર સ્ટેપિંગ સ્ટોન છે. જ્યારે જિંદગીમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો આવે છે, કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ આવે છે ને, એને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરો અને એમને કહેલા શબ્દો એનાથી સુધારો કરો. આઈસ ફેક્ટરી અને સફળતા એક વસ્તુ એવી છે, સફળતાનો મદ અગાઉના મારા વિડીયોમાં મેં તમને કહ્યું છે, સત્તાનો નશો જેને કહીએ છીએ. અહીંયા સત્તા નથી, પણ સફળતા બહુ આવી જાય ત્યારે આપણા જીભ ઉપર કંટ્રોલ નથી રહેતો. સાહેબ એવું કહેવામાં આવે છે કે જીભ એ લોકોની સાથેના સંબંધો સુધારે પણ છે અને બીજાની સાથે ઝઘડા પણ કરાવે છે. એટલા માટે જીભની અંદર એક પણ અડકું નથી. જોજો તો ત્યાં આગળ પણ તમારે સુગર ફેક્ટરી રાખવાની છે અને જેટલી સુગર ફેક્ટરી સારી એટલો જ સામેના વ્યક્તિ તમારી સાથે સ્નેહ ભર્યો વ્યવહાર કરશે. તો મિત્રો ફરી એક વખત કહું છું કે સફળતાની આ ત્રણ ફેક્ટરી અપનાવી લેજો. તમારે જ્યાં આગળ ઊંચાઈ ઉપર પહોંચવું છે ને, પહોંચ્યા પછી તમે મને યાદ કરશો કે એક વ્યક્તિનો મેં વેબિનાર એટેન્ડ કર્યો હતો અને તમને આજનો જો આ વેબિનાર સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને વધારેમાં વધારે એને શેર કરવાનું ભૂલતા નહીં. તો સફળ જિંદગી અને તમારી સફળતાની શુભેચ્છા સહ.